તો સરહદી બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર બાદ હવે આરોગ્ય વિભાગને પણ સોશિયલ મીડિયાનો ચસકો લાગ્યો છે, જેમાં સિવિલમાં કાર્યરત જિલ્લા તાલીમ કેન્દ્રમાં સિનિયર મેડિકલ ઓફિસર અને તાલીમ કેન્દ્રના તબીબોનો ડાન્સ કરી રહેલો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. વિડીયો વાયરલ થવાને લઈને હાલમાં નર્સિંગ સ્ટાફની તાલીમાર્થી છાત્રાઓની સલામતી સામે અનેક સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ટિકટોક એટલું ધૂમ મચાવી રહ્યું છે કે બધી જ જગ્યાઓ પર તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના નેજા હેઠળ ચાલતા જિલ્લા તાલીમ કેન્દ્રમાં પણ ટિકટોક વિડીયોએ ધૂમ મચાવી હોવાનું જોવામાં આવ્યું. ડોક્ટર બિજોલ ભેદરૂ તેમની ફરજ દરમિયાન તાલીમ લઈ રહેલી નર્સિંગ સ્ટાફને આરોગ્યલક્ષી તાલીમ આપવાને બદલે તેમની સાથે ડાન્સ કરતા અને મુન્ની બદનામ હોઈ સોનુ તને મારા પર ભરોસો નહીં કે જેવા ગીતો પર છાત્રાઓ સાથે ઝૂમતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દે અનેક સવાલો ઉભા થાય છે. આ તાલીમ કેન્દ્ર છે કે પછી ડાન્સ ક્લબ? તેવા અણિયાળા સવાલો ઉઠવાની સાથે તાલીમાર્થી બહેનોની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થાય છે. ત્યારે બેટી બચાવો અને બેટી પઢાઓની સાથે સ્ત્રી સશક્તિકરણની ગુલબાંગો પોકારનાર રાજ્ય સરકાર અને મહિલા આયોગે તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. હાલમાં પ્રશ્ન એ થાય છે કે જો લોકો ટિકટોક ઘેલા થઈ રહ્યા છે અને લોકો પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ચોક્કસ પગલાં ભરવા જરૂરી બને છે. નહીંતર આ ચસકાનો રંગ આગળ શું લાવશે તે વિચાર કરી મૂકે તેવો છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર.